नमस्कार विद्यार्थी मित्रों, चारुदर विद्यामंडल संचालित टी पटेल हायर सेकेंडरी स्कूल में आप सर्वनु हार्दिक स्वागत है। धोरण 11 में आप प्रकरण 3 में अभ्यास करता था। प्रकरण 3 में आज आप मध्यस्थ दशांशक शतांशक चतुर्थक ए बधानी आपणे वात करीशुं। एमां मध्यस्थ अने पी जे एटला माटे के अहीं आगळ मध्यस्थ शोधवानो कीधो छे अने अहीं आगळ कंईक शोधवानुं कीधुं छे, तो जोईशुं आपणे के एमां कयुं माप आवे छे एनो आजे आपणे अभ्यास करीए। स्वाध्याय 3.4 ની વાત કરીએ, એમાં ચોથો દાખલો। વિદ્યાર્થી મિત્રો, પહેલો બીજો ત્રીજો દાખલો તમને સરળતાથી આવડે એવો છે, એટલે મેં ચોથો દાખલો લીધો છે। સ્વાધ્યાય 3.4નો ચોથો દાખલો, રકમ કંઈક આવી છે। તમે પણ તમારી ટેક્સ્ટબુક ઓપન રાખો, સાથે નોટબુક પેન પેન્સિલ જેની પણ જરૂર પડતી હોય એ તમે લઈને સાથે બેસો। ચાલો રકમ વાંચીએ। એક પેઢીના કર્મચારીઓના વેતનનો મધ્યસ્થ શોધવા માટે નીચેની માહિતીનો ઉપયોગ કરો। પ્રશ્ન અહીં આગળ લખી દીધો છે, શું કીધું છે? મધ્યસ્થ શોધવા માટે આપેલી માહિતીનો ઉપયોગ કરો। માહિતીમાં શું છે? વેતન એટલે મહેનતાણું 1000 રૂપિયામાં છે અને એની સાથે છે કર્મચારીઓની સંખ્યા। હવે વેતનમાં જુઓ, તમે વર્ગીકરણ શું સીધું આપ્યું છે? તમે કહી શકશો કે સીધું વર્ગીકરણ આપ્યું છે અથવા તો આવૃત્તિ વિતરણ સરળ રીતે આવૃત્તિ વર્ગ અને આવૃત્તિ આપી હોય તેવું આવૃત્તિ વિતરણ છે। 5 કે તેથી વધુ, 10 કે તેથી વધુ, 15 કે તેથી વધુ, 20 કે તેથી વધુ, 25 કે તેથી વધુ, 30 કે તેથી વધુ। પણ 5 કે તેથી વધુ એનો મતલબ શું? વેતન 5000 રૂપિયા કે તેનાથી વધારે એવા કર્મચારીઓની સંખ્યા છે 120। એ રીતે જેનું વેતન 10000 રૂપિયા કે તેનાથી વધુ હોય તેવા કર્મચારીઓની સંખ્યા છે 170। ટૂંકમાં આ થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ આપ્યું છે। હવે થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ આપ્યું હોય અને એને મધ્યસ્થ શોધવો હોય તો આપણે સૌ પ્રથમ મૂળ આવૃત્તિ વિતરણ જોઈએ। તો મૂળ આવૃત્તિ વિતરણમાં ફેરવવાના દાખલા પ્રકરણ 2માં તમે શીખી ગયા છો। મૂળ આવૃત્તિ વિતરણ મેળવવા માટે શું કરીશું એ આપણે જોઈએ। આગળનો પ્રશ્ન જોઈએ, સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારીઓના વેતનની ન્યૂનતમ સીમા પણ મેળવો। કેવો અજુગતો પ્રશ્ન છે નહીં, કે વધારવાળાનામાં ઓછું, બરાબર? એવું કંઈ જોયું છે? તમે વાંચ્યા છે આવા પ્રશ્નો? કદાચ એક જ દાખલો ધોરણ 10માં આવ્યો હોય તો, બાકી અહીં આગળ તમારા માટે આ નવો છે। ફરીથી પ્રશ્ન શું કહે છે? સૌથી વધુ વેતન ધરાવતા, મતલબ 5000 રૂપિયાથી જેનું વેતન ચાલુ થાય છે 30000 રૂપિયા સુધી પહોંચે છે, તો વધારે વેતન ધરાવતા હોય એવા 20% કર્મચારીઓ કે સૌથી ઉપરના લોટમાં 20% જે કર્મચારીઓ આવતા હોય એમાં પણ કોક તો હશે ને કે જેનો પગાર ઓછો હશે, ન્યૂનતમ પગાર હશે, બરાબર? એની આજે આપણે વાત કરવાની છે। જો વિદ્યાર્થી મિત્રો, મેં રકમ લખી છે, સૌ પ્રથમ આપણે મધ્યસ્થની વાત કરીએ તો મધ્યસ્થ માટે મેં કહ્યું એ પ્રમાણે મૂળ આવૃત્તિ વિતરણ જોઈશે। ચાલો મૂળ આવૃત્તિ વિતરણમાં ફેરવતા તો સૌ પ્રથમ આપણે શું લખીશું? વર્ગ અને એની સામે એની આવૃત્તિ, જે તે વર્ગ આપ્યા હોય અને એને અનુકૂળ આવૃત્તિ આપી હોય એ પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય તો આપણે કહી શકીએ કે આ મૂળ ઓરિજિનલ આવૃત્તિ વિતરણ છે। એના માટે આપણે 5 કે તેથી વધુ છે એના પછીનો વર્ગ છે 10 કે તેથી વધુ, તો પહેલો વર્ગ થાય 5 થી 10નો વર્ગ, પહેલો વર્ગ થશે 5 થી 10। ત્યાર પછી છે 10 કે તેથી વધુ, એના બાદ 15 કે તેથી વધુ, એટલે બીજો વર્ગ થશે 10 થી 15। તો વિદ્યાર્થી મિત્રો, શું કરવાનું તમારે? આ થી વધુ એટલે કઈ સીમાઓ છે? ઉર્ધ્વ સીમાઓ છે, બરાબર? તો પહેલી
पहलो वर्ग थशे 0 થી 5, પણ 0 થી 5 માટે આપણને આવૃત્તિ આપી નથી એટલે એ વર્ગ આપણે લખતા પણ નથી. તો એ પછીનો વર્ગ કયો થયો? 5 થી 10. એના પછીનો વર્ગ થશે 10 થી 15, 15 થી 20, 20 થી 25 અને 25 થી 30, 30 કે 30 થી વધુ, એમાં પણ આપણે આવૃત્તિ લખવી પડશે. તો મારી પાસે અહીંયા જગ્યા નથી, આટલી રકમ હું કાઢી નાખું છું. ચલો, આ થયો આપણો વર્ગ અને આ લખી એની સામેની આવૃત્તિ. પહેલો વર્ગ મેં કહ્યું એ પ્રમાણે 5 થી 10. 5 થી 10 માટે આવૃત્તિ કેટલી છે? 5 કે 5 થી વધુની આવૃત્તિ કેટલી છે? 120. પણ 10 કે 10 થી વધુની આવૃત્તિ કેટલી છે? 170. એટલે એને આપણે બાદ કરીશું. તો 120માંથી 170 જાય તો 3. એટલે પહેલો વર્ગ બની ગયો આપણો 5 થી 10 અને એની આવૃત્તિ થઈ 3. વિદ્યાર્થી મિત્રો, તમે ફરીથી સમજો, અહીંયા આગળ પ્રકરણ 2ના મૂળ આવૃત્તિ વિતરણમાં લાવવાનો દાખલો પણ છે અને પ્રકરણ 3નો મધ્યસ્થ શોધવો અથવા તો દશાંશક કે શતાંશક શોધવો એનો પણ દાખલો છે. એટલે પ્રકરણ 2માં જો તમે મૂળ આવૃત્તિ વિતરણમાં ફેરવવાનું શીખ્યા હશો તો જ તમે આ દાખલો કરી શકશો. ભલે ને તમને મધ્યસ્થ દશાંશક શતાંશક આવડતું હોય, પણ જો આ રકમમાં તમને સમજ ના પડે કે મૂળ આવૃત્તિ વિતરણમાં કેમનું ફેરવવું, તો એ તમારી મહેનત બેકાર બને છે. તો પહેલી આવૃત્તિ થઈ 3. હવે બીજો વર્ગ કયો થશે? 10 થી 15. હવે 10 કે એનાથી વધારેની આવૃત્તિ કેટલી છે? 170. 15 થી વધારેની આવૃત્તિ કેટલી છે? 106. એટલે 170માંથી 106 બાદ કરીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, 170માંથી 106 બાદ કરીએ તો 6 અને 10 16, એટલે થઈ ગયા 11. અને 1 17 એટલે 11 થઈ ગયા. ત્યાર પછી છે 15 કે તેથી વધુ, એટલે 15 થી 20. તો એની આવૃત્તિ છે 106. એ પછીના વર્ગની આવૃત્તિ છે 76. 106માંથી 76 બાદ કરીશું. ત્યાર પછી આવે છે 20 કે તેથી વધુ, 25 કે તેથી વધુ, એટલે કે જે તે વર્ગની આવૃત્તિ છે 76 અને એના પછીની વર્ગની આવૃત્તિ છે 31. એ જ રીતે 25 થી 30નો વર્ગ, 25 માટેની આવૃત્તિ છે 31 અને એના પછીના વર્ગની આવૃત્તિ છે 12. ત્યાર પછી 30 કે તેથી વધુ, પણ 30 કે તેથી વધુમાં કેટલા, 35, 40 એવું આપણને કીધું નથી, તો આપણે એની ઉર્ધ્વસીમા ખુલ્લી રાખીશું. એટલે અહીંયા શબ્દોમાં પણ આપણે લખીશું કે 30 કે તેથી વધુ, એની આવૃત્તિ છે 12. પછીના વર્ગની કશું નથી એટલે કે 12ના 12. ચલો આપણે બાદબાકી કરીએ. 117માંથી 106 ગયા તો 11. 106માંથી 76 ગયા તો 30. 76 માઇનસ 31 કર્યા તો 45. 31 માઇનસ 12 કર્યા તો 19. અને 12 માઇનસ કશું નહીં એટલે 0. તો 12ના 12. આ થઈ ગઈ આપણી મૂળ આવૃત્તિ. વિદ્યાર્થી મિત્રો, આ આવૃત્તિનો તમે સરવાળો કરશો તો કેટલો આવે? શું તમને અંદાજ છે કે કુલ આવૃત્તિ કેટલી થશે? તમે વિચારી શકો છો? બોલો. તો અહીંયા આગળ મૂળ આવૃત્તિ કેટલી થશે? 120 કે તેથી વધુ બધાની કીધી હતી, એનો મતલબ આ બધાનો સરવાળો થશે 120. તમે તમારી જાતે ચેક કરી લો. તો આ થયું દાખલાનું પહેલું સ્ટેપ, કે જે પણ પ્રકારનું આવૃત્તિ વિતરણ આપ્યું હતું એમાંથી આપણે મૂળ આવૃત્તિ વિતરણમાં ફેરવ્યું. હવે આપણે શોધીશું મધ્યસ્થ. તો મધ્યસ્થ માટે પાછા 3 સૂત્રો, અવર્ગીકૃત માહિતી, વર્ગીકૃત અસતત માહિતી અને વર્ગીકૃત સતત માહિતી. તો વર્ગીકૃત સતત માહિતી આપણી પાસે છે. વર્ગીકૃત સતત એમાં પણ નિવારક વર્ગ જ છે, કે જે તે વર્ગની ઉર્ધ્વસીમા એ પછીના વર્ગની અધસીમા છે, જે તે વર્ગની ઉર્ધ્વસીમા એ પછીના વર્ગની અધસીમા છે. વિદ્યાર્થી મિત્રો, આ બધું જે હું બોલું છું એ પ્રકરણ 2માંથી આવેલું છે,
કે ઉર્ધ્વ સીમા શું, અધ સીમા શું, નિવારક વર્ગ શું, અનિવારક વર્ગ શું, અને એ બધું વિદ્યાર્થી મિત્રો તમે એકવાર જો ચોપડીના ઉદાહરણ કે દાખલા સમજશો, વાંચશો ધ્યાનથી, તો પણ તમને સમજ પડે એવા છે. તો ત્રણ પ્રકારની માહિતીમાંથી ત્રીજા પ્રકારની માહિતી વર્ગીકૃત સતત માહિતી છે, એના માટે મધ્યસ્થ શોધવાનો છે. તો સૌ પ્રથમ તો આપણે સંચય આવૃત્તિ જોઈશે. સંચય આવૃત્તિને ઇંગ્લિશમાં કહેવાય છે ક્યુમ્યુલેટિવ ફ્રિકવન્સી. ક્યુમ્યુલેટિવ મતલબ એડ થતી જતી, ઉમેરાતી જતી. તો પહેલા વર્ગની છે ત્રણ, તો ત્રણના ત્રણ. બીજા વર્ગની છે અગિયાર, અગિયાર સાથે ત્રણ ચૌદ. ત્રીસ સાથે ચૌદ તો થઈ ગયા ચુમ્માલી. પિસ્તાલીસ અને ચુમ્માલી તો થશે નેવ્યાસી. નેવ્યાસી અને ઓગણીસ, નવ દૂ અઢાર, આઠ ને એક નવ ને એક દસ, એકસો ને આઠ. એકસો આઠ સાથે બાર, આઠ ને બે દસ, અગિયાર, અગિયાર ને એક બાર, એકસો ને વીસ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ પણ તમે ચેક કરી શકો છો કે શું તમારી સંચય આવૃત્તિનું ખાનું સાચું છે કે નહીં. જો મૂળ આવૃત્તિ એકસો વીસ છે, તો જે તે વર્ગ આવૃત્તિ વિતરણના છેલ્લા વર્ગની આવૃત્તિ પણ એકસો વીસ થાય, કારણ કે ભેગી થયેલી છે. તો આપણો અહીંયા આગળ આ બે ખાના સાચા છે. હવે આવે છે મધ્યસ્થ શોધવો. તો મધ્યસ્થ શોધતા પહેલાં જે તે વર્ગ શોધવો પડે કે મધ્યસ્થ કયા વર્ગમાં આવે છે. તો એના માટે એક છે સૂત્ર કે મધ્યસ્થ એટલે કે એમ વર્ગ ઇક્વલ ટુ એન ભાગ્યા બેમાં અવલોકનને સમાવતો વર્ગ. ચાલો એન ભાગ્યા બે, એન બરાબર છે એકસો વીસ. એકસો વીસ ભાગ્યા બેમાં અવલોકનને સમાવતો વર્ગ. એકસો વીસ ભાગ્યા બે એટલે સાહીઠમાં અવલોકનને સમાવતો વર્ગ. હવે જો તમે ધ્યાનથી જોશો તો સાહીઠને આવૃત્તિમાં જોવાના કે સંચય આવૃત્તિમાં જોવાના? તો સાહીઠને યાદ રાખજો સંચયી આવૃત્તિમાં જોવાના, કે સાહીઠ ક્યાં સુધી ભેગા થાય છે. અહીંયા જુઓ ચુમ્માલીસ, અહીંયા સુધી તો ચુમ્માલીસ અવલોકન જ ભેગા થયેલા છે, એનો મતલબ એની સામેનો વર્ગ આવશે નહીં. અહીંયા આગળ જોઈએ તો નેવ્યાસી, નેવ્યાસી સુધી અવલોકન ભેગા થયા છે, તો શું એમાં સાહીઠ સમાઈ જાય છે? હા, નેવ્યાસીમાં સાહીઠ સમાય છે, એટલે કે સાહીઠને સમાવતો વર્ગ નેવ્યાસીવાળો. પણ નેવ્યાસીવાળો અનુકૂળ વર્ગ કયો છે? વીસથી પચીસ. તો આપણો મધ્યસ્થ વર્ગ થયો વીસથી પચીસ. એટલે કે લખીએ આપણે કે સાહીઠને સીએફમાં જોતા તે વીસથી પચીસમાં વર્ગમાં આવે છે, માટે મધ્યસ્થ વર્ગ આપણો થઈ ગયો વીસથી પચીસ. જેવો મધ્યસ્થ વર્ગ મળી ગયો એટલે આપણે ચાર વસ્તુ જોઈએ, એક તો L, પછી C, ત્યારબાદ F અને ત્યારબાદ CF. તો મધ્યસ્થનું જ્યારે તમને સૂત્ર સમજાવ્યું, એનો કોન્સેપ્ટ તમને સમજાવ્યો, ત્યારે આ બધી બાબતોનો ઉલ્લેખ કર્યો હતો. અત્યારે આપણે એને જોઈ લઈએ. L એટલે મધ્યસ્થ વર્ગનું અધસીમા બિંદુ. તો મધ્યસ્થ વર્ગનું અધસીમા બિંદુ 20થી 25 એટલે 20. અહીંયા તમારે એ પણ ધ્યાન રાખવાનું કે નિવારક વર્ગ છે કે નહીં. જો નિવારક હોય તો સીધે સીધું લખવાનું, પણ અનિવારક હોય તો બે બાબત છે, કે પહેલેથી વર્ગને જો અનિવારકને નિવારકમાં ફેરવો, અથવા તો જે તે જગ્યાએ અધસીમા આપી હોય એમાંથી 0.5 બાદ કરો. આપણે અહીંયા આગળ એલ બરાબર 20 જ થશે. સી એટલે મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ. જુઓ 20થી 25 એટલે કે ઉર્ધ્વસીમા 25 માઇનસ અધસીમા 20, પચીમથી 20 ગયા તો 5. એફ એટલે જે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, તો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ છે 45. અને સી એફ એટલે મધ્યસ્થ વર્ગની અગાઉના વર્ગની સંચયી આવૃત્તિ. ફરીથી મધ્યસ્થ વર્ગની અગાઉના વર્ગની સંચયી આવૃત્તિ. તો આપણી પાસે
बधी किंमतो आवी गई छे। હવે મધ્યસ્થનું સૂત્ર મૂકીશું આપણે। એમ ઇક્વલ ટુ એલ પ્લસ એન ભાગ્યા બે માઇનસ સી એફ ભાગ્યા એફ ગુણ્યા સી। હવે તો જસ્ટ કિંમત જ મૂકવાની છે, એલ બરાબર વીસ, એન ભાગ્યા બે એટલે કે 120 ભાગ્યા બે 60 આપણે ગણ્યા હતા, સી એફ એટલે 44, એફ બરાબર 45 અને સી બરાબર 5। 20 વત્તા 60માંથી 44 જશે તો 16, 40 ને 20 60, 20માંથી 4 ગયા તો 16, ઉપર ગુણાકારમાં છે 5 અને નીચે છે 45। અહીંયા તમે સાદુરૂપ આપવું હોય તોય આપી શકો, કેલ્ક્યુલેટરથી આપવું હોય તો પણ તમે સાદુરૂપ આપી શકો છો। 20 વત્તા 16 ભાગ્યા 9, 16 ભાગ્યા 9 બરાબર 1.78, 20 વત્તા 1.78 20માં 21.78 આ આપણો એમ થયો। એમનો એકમ હતો 1000 રૂપિયા, તો આનો એકમ પણ 1000 રૂપિયા। ચાલો આપણે એક દાખલો પત્યો, હવે આપણે બીજા દાખલા તરફ વળીએ। પ્રશ્ન છે, સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારીઓના વેતનની ન્યૂનતમ સીમા પણ મેળવો। જો આને હવે સમજી લો, વેતન માટે 20% કર્મચારીઓ, પણ એ ઉપરના 20% કર્મચારીઓની વાત કરી છે કે નીચેના 20% કર્મચારીઓની વાત કરી છે? તો એ સૌથી ઉપરના, મતલબ વેતનને જો આપણે સંખ્યારેખા પર ગોઠવતા હોઈએ તો 5000 વેતન અહીંયા, 10000 વેતન, 15000 વેતન, 20000 વેતન, 25000, 30000, બરાબર છે? આ રીતે આપણી પાસે વાત છે। હવે ઉપરના વેતન 20% કર્મચારીઓ, તો 5 થી આની વાત છે, તો એવા આ બધો વર્ગ આવે, સૌથી ઉપરનાની વાત કરી છે એટલા માટે। ઉપરમાં પણ નીચેનું કયું, ઉપરમાં પણ નીચેનું કયું, એટલે આ તો પેલા એના જેવી વાત થઈ કે અમીરોમાંય ગરીબ કોણ, બરાબર છે? અમીર વ્યક્તિઓ હોય, અમીરમાં પણ કોક તો ગરીબ હોય ને। ફોર એક્ઝામ્પલ, મુકેશ અંબાણી છે, રતન ટાટા છે, ફોરેનના બીજા છે, તો એ બધા અમીર વ્યક્તિઓ થયા, એ અમીર વ્યક્તિઓમાં પણ કોકનો પગાર, કોકને કોકની આવક તો ઓછી હશે ને। તો અહીંયા આગળ પણ એવું થયું કે સૌથી વધારે વેતન ધરાવતા એમાંય કોનો ઓછો પગાર છે અને કયો પગાર, કઈ ન્યૂનતમ સીમા, એની વાત કરવામાં આવી છે। એનો મતલબ જો આ કોન્સેપ્ટને તમે સ્થાનિય સરેરાશના માપ સાથે સરખાવતા હોય તો કયો શતાંશક આવશે, અથવા કયો મધ્યસ્થની તો વાત આવતી જ નથી, મધ્યસ્થ હોય તો વચ્ચેનું જ કયું હોય, અથવા કયો દશાંશક આવશે, અથવા કયો ચતુર્થક આવશે, તો આપણે અહીંયા સીધી વાત કરી છે કે 20% કર્મચારીઓ છે એનો મતલબ અહીંથી આમ જતા જતા આટલા જે એરિયા છે એ 20% છે, તો પછી આટલો એરિયા કયો થયો, આ સ્થાનિય સરેરાશનું માપ કયું આવ્યું, તો નીચેની તરફ 80%, ઉપરની તરફ 20%, તો બોલો એવું સ્થાનિય સરેરાશનું માપ કયું છે, તો P 80, એટલે જે P 80નું માપ આવશે એ એમનો ઓછામાં ઓછું વેતન હશે, કે સૌથી વધારે કમાતા હોય એમાંય કોક વ્યક્તિનું ઓછામાં ઓછું વેતન કેટલું હશે, P 80 જેટલું। તો આપણે અહીંયા આગળ P 80 શોધીશું, તો આજે P 80 શોધીશું। વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નને સમજવો જ મહત્ત્વનો છે, બાકી તમને ડાયરેક્ટ કહી દેવામાં આવે કે P 80 શોધો તો તમે કદાચ આસાનીથી શોધી શકો છો, પણ આ પહેલાં એના જેવું યાદ રાખવાનું કે અમીરોમાંય ગરીબ કોણ,
બરાબર અમીરોમાં સૌથી ઓછો પગાર કોનો એવી વાત થઈ. તો ચાલો આપણને વર્ગ આપી દીધો છે, આવૃત્તિ આપી દીધી છે, સંચયી આવૃત્તિ પણ આપી દીધી છે. તો હવે આપણે શોધવાનો છે પી એસી. તો સૌ પ્રથમ પી એસી વર્ગ શોધીશું. જેમ મધ્યસ્થ વર્ગ શોધતા હતા એમ પી એસી વર્ગ શોધીએ. તો પી એસી વર્ગ ઇક્વલ ટુ 80 × n/100. 100 કારણ કે p શતાંશક છે, 100 સરખા ભાગ કરે છે. 80 કારણ કે p 80 જોઈએ છે. તો p 80 × n/100 માં અવલોકનને સમાવતો વર્ગ. ઇક્વલ ટુ 80 × 120/100. ઇક્વલ ટુ તમે એનું સાદુરૂપ તમે તમારી અનુકૂળતા પ્રમાણે આપી શકો છો. કેલ્ક્યુલેટર વાપરવું હોય તો પણ વાપરાય છે. તો 12 × 8 થયા 96માં અવલોકનને સમાવતો વર્ગ. ચલો 96ને સંચયી આવૃત્તિમાં જોઈએ. તો 44 આગળ ભેગા થાય છે, 89 આગળ ભેગા થાય છે કે 108 આગળ ભેગા થાય છે? અહીંયા સુધી જોઈશું તો 89 અવલોકનો જ ભેગા થયા છે, અને આમાં જોઈશું તો 108 સુધી અવલોકન ભેગા થાય છે. એનો મતલબ 96 પણ અહીંયા સમાઈ જાય છે, અહીંયા સમાતા નથી. તો આપણો પીએસી વર્ગ થયો 25 થી 30. તો પીએસી વર્ગ બરાબર 25-30. આ બાદબાકી નથી, ડેસ છે. 25 થી 30 જેવો આપણો વર્ગ પસંદ થઈ ગયો એટલે ચાર કિંમતો આપણે જોઈએ. એક તો એલ, એક સી, એફ અને સીએફ. આ ચાર કિંમતો આપણે જોઈએ છે. વર્ગની અધસીમા એલ બરાબર લોઅર બાઉન્ડ્રી પોઈન્ટ, અધસીમા છે 25. વર્ગની સી ક્લાસ લેન્થ, વર્ગ લંબાઈ છે 25 થી 30. 30માંથી 25 ગયા તો 5. વર્ગની આવૃત્તિ છે, તમે સિલેક્ટ કર્યો છે તો એની આવૃત્તિ થાય છે 19. અને આ વસ્તુ ધ્યાન રાખવાનું છે, વર્ગની અગાઉના વર્ગની સંચયી આવૃત્તિ, આની આવૃત્તિ આ વર્ગ છે, એની અગાઉનો વર્ગ આ, એની સંચયી આવૃત્તિ 89. તો સીએફ બરાબર 89. ચાર વસ્તુઓ મળી ગઈ છે. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ. માટે પી એસી ઇક્વલ ટુ સૌ પ્રથમ સ્ટેપ આવશે સૂત્ર મૂકવું. તો એલ વત્તા 80 × n/100 માઇનસ સીએફ ભાગ્યા એફ અને ગુણ્યા સી. આ થશે એલ, લી સાથે આખો સરવાળો ઇક્વલ ટુ. ચાલો આ દાખલો હવે તમે જાતે કરી શકો એમ છો. 25 80 × n/100 ફરીથી ગણવા બેસવાનું? ના, આપણી પાસે ગણેલું છે 80 × n/100 = 96. સીએફ છે 89, એફ છે 19 અને સી છે 5. 25 વત્તા 96 થી 89 જાય, 89 ને 1 90, 90 ને 6 96 એટલે 7. 7 × 5/19 35/19. 35/19 કરીએ 1.84. 26.84. આ આપણું માપ આવ્યું પીએસી. પણ વર્ગોનો એકમ છે 1000 રૂપિયા, તો પીએસીનો એકમ પણ 1000 રૂપિયા. ચાલો વિદ્યાર્થી મિત્રો,
હવે આપણે આ જવાબની વાત કરીએ. પ્રશ્ન શું પૂછે તો, સૌથી વધુ વેતન ધરાવતા કેટલાક ટકા કર્મચારીઓ? 20% કર્મચારીઓ. એની ન્યૂનતમ વેતનની વાત કરી હતી. એનો મતલબ કે વર્ગમાં ઉપરના જે 20% કર્મચારીઓ છે એનો ઓછામાં ઓછો પગાર કેટલો હશે? 26,84,000 રૂપિયા. એનાથી વધારે બધાનો પગાર હશે 27,000, 28,000, 29,000, 30,000. પણ ઓછામાં ઓછો પગાર કેટલો હશે? 26,84. છવ્વીસ પોઈન્ટ ચોર્યાસી હજાર રૂપિયા થાય. તો વિદ્યાર્થી મિત્રો, આજે તમે મૂળ આવૃત્તિથી વધુ પ્રકારના સંચય આવૃત્તિ વિતરણમાંથી મૂળ આવૃત્તિ વિતરણ ફેરવવાનું શીખ્યા, ત્યારબાદ મધ્યસ્થની ગણતરી અને P80ની ગણતરી શીખ્યા, પછી આના જેવા પી અને એમના દાખલા બધા જ લગભગ સમાન જ છે, તમારે સૂત્ર જ જોવાના છે અને તમે ઉદાહરણમાંથી એની પ્રેક્ટિસ કરજો. થેન્ક યુ.